हेलो नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग बधाने। आजे धोरण 9 ना संस्कृत विषय में आपणे 16मो पद्य शुरू करवाना छे। 16मा पद्यनुं नाम छे अजेयः स भविष्यति। ते अजेय थशे, अजेय एटले जय कायमीने माटे विजय पामेलो रहे एवो एवो अजेय થશે એવા પ્રકારની વાત છે આમાં પહેલા ભાગના વિડીયોમાં। આજે આપણે આ પાઠ શું કહેવા માંગે છે એની પ્રસ્તાવના અને પછી આપણે આ બે શ્લોકો ભણીશું। ચાણક્ય રચિત મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ આપનારા એવા નીતિસાર નામના ગ્રંથમાંથી આ શ્લોકો લેવામાં આવેલા છે। ચાણક્ય નીતિસાર નામનો જે ગ્રંથ રચ્યો છે એમાં રાજનીતિનો ઉપદેશ તો આપ્યો છે, એની સાથે સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે એ પ્રકારનો એ ઉપદેશ આપે છે। માણસ જો સતર્ક થઈ અને વિચારપૂર્વક દુનિયાને જો જોતા શીખી જાય તો દુનિયાની બધી વસ્તુઓ અને ઘટનાઓ તેને વ્યવહાર ઉચિત અને સુખી થવા માટેનો ઉપદેશ આપતી રહે। એને અનુસરીને જો માણસ પોતાના જીવનને ઉત્કૃષ્ટ કોટીનું બનાવવું હોય તો એ બનાવી શકે છે। એટલે ખાસ કરીને આમાં માનવ સમાજને લગતી અને વ્યવહારને ઉચિત એવી અને સુખી થવા માટેની કેટલીક ચાવીઓ ઉક્તિઓ એવા પ્રકારના અહીંયા શ્લોકો આપેલા છે। ખાસ કરીને જે આમાં વાત કરી છે એ આપણી આસપાસ જે ફરી રહ્યા છે વિચરી રહ્યા છે એવા પ્રાણીઓ પાસેથી આપણે સતત કંઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ એમ ચાણક્ય કહે છે। એમણે જે નીતિસાર નામનો ગ્રંથ રચ્યો છે એમાં એવું કહે છે કે સિંહ પાસેથી અને બગલા પાસેથી એક એક ગુણને ગ્રહણ કરવા, કૂતરા પાસેથી 6 ગુણ ગ્રહણ કરવા, ગધેડા પાસેથી 3 ગુણ ગ્રહણ કરવા, કાગડા પાસેથી 5 ગુણ ગ્રહણ કરવા અને કુકડા પાસેથી 4 ગુણ શીખવા જોઈએ, આવી વાત ચાણક્ય કરે છે। માણસે પોતાના વ્યક્તિગતનું જ્યારે ઉર્ધ્વીકરણ કરવું હોય અને પોતાના જીવનને જો સાર્થક કરવું હોય તો આ 20-20 ગુણોને એને જાણી લેવા જોઈએ અને એને વ્યવહારની અંદર સ્થિર કરવા જોઈએ। આપણે પ્રાણીઓની ઉપેક્ષા કરવાને બદલે એમની પાસેથી પણ કંઈક પ્રાપ્ત કરવું જોઈએ એવી સરસ મજાની વાત આ સુભાષિતમાં અને આ શ્લોકોમાં કરવામાં આવી છે। કેવી વાત છે, હું તમને કેવા કેવા ગુણો દરેક પાસેથી શીખવા જોઈએ 20-20 ગુણોની વાત કરું। સૌથી પહેલા એમ કહ્યું કે સિંહ પાસેથી એક ગુણ શીખવો, કેવા પ્રકારનો, બધા પ્રકારનું કામ છે ને એ બધા પ્રકારના ઉદ્યમ વડે એને કરવું જોઈએ। હવે સિંહ તો ભાઈ જંગલનો રાજા કહેવાય, એમ છતાં પણ એને પોતાના ખોરાક માટે શિકાર તો કરવો જ પડે છે। એટલે થોડું ઘણું કાર્ય બધા પ્રકારના ઉદ્યમ વડે માણસે કરવું જોઈએ એવો એક ગુણ સિંહ પાસેથી ગ્રહણ કરવો। પછી બગલા પાસેથી માણસે શું ગ્રહણ કરવું, એક ગુણ બગલા પાસેથી કહ્યો છે, બધી ઇન્દ્રિયોને સંયમિત રાખી અને બગલાની જેમ માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા એવા બધા કાર્યોને સિદ્ધ કરવા જોઈએ। તમે જોજો, બગલો હોય ને એ ખાબોચિયામાં અથવા તો છીછરા પાણીમાં આમ ઊભો હોય ત્યારે કેવો લાગે, એકદમ ઋષિ જેવો લાગે, તો સફેદ તો એનો રંગ હોય અને આમ ડોક પણ હલાવ્યા વગર એટલો સ્થિર થઈ અને ઊભો હોય અને એવા વખતે બરાબર એના
પગની પાસે આ માછલીઓ દોડાદોડી કરતી હોય અને ત્યારે એટલી ત્વરિત એને પકડી લે કે માછલીને પણ ખબર નથી હોતી કે આ આ બગલો છે, એ મને પકડવા માટે ઊભો હતો. અહીંયા એમ કહ્યું છે કે બધી ઇન્દ્રિયોને સંયમિત કરી અને બગલાની જેમ માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા એવા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. આમ સિંહ પાસેથી એક, બગલા પાસેથી એક, ત્યાર પછી કૂતરા પાસેથી છ. કૂતરા પાસેથી ક્યાં છ ગુણો શીખવા જોઈએ? તો કે જેટલું મળ્યું હોય એટલું જ ખાય કૂતરો, આ એક ગુણ. થોડામાં સંતુષ્ટ થઈ જાય આ બીજો ગુણ. સારી રીતે ઊંઘે, જ્યારે જ્યારે ઊંઘે ને ત્યારે સારી રીતે ઊંઘે, આ એનો ત્રીજો ગુણ છે. પણ એની ચપળતા જુઓ કે માણસ કે જરાક અવાજ થાય ત્યારે એ ગમે એવો ઊંઘમાં હોય તો જાગી જાય, એટલે તરત જ જાગી જનાર, આ એનો ચોથો ગુણ. પછી સ્વામી ભક્ત, એ વફાદારી કોઈ દી છોડે નહીં. તમે જુઓ જ્યાં જ્યારે કૂતરા પાડ્યા હોય અને માણસો એમને સાચવતા હોય ને, એ કૂતરો છે ને એ કાયમી માટે સ્વામી ભક્ત કરીએ, વફાદારી દેખાડે. માણસ જેવો નહીં, હાલતા ફરી જાય એવો નહીં, એની વફાદારી કૂતરાની કોઈ દી જાશે નહીં. તમે જુઓ કૂતરાનો આ માણસ કરતાં કેવડો મોટો ગુણ કહેવાય, વફાદારીનો ગુણ છે ને એ માણસ કરતાં સૌથી મોટો કૂતરામાં છે. અને બહાદુર આ છઠ્ઠો ગુણ, એની બહાદુરી તો તમે જોઈ જ હશે, ગમે એવા કૂતરા બાજતા હોય તો એ બહાદુરીથી એકવાર લડી તો લે, પછી ભલે એ લોહી લુહાણ થઈ જાય. આમ આ છ ગુણ કૂતરા પાસેથી શીખવા જોઈએ એમ કહ્યું છે. એના પછી ગધેડા પાસેથી ત્રણ ગુણ શીખવા જોઈએ. ક્યાં ત્રણ ગુણ? તો કે એક થાક્યા વિના એ બોજો ઉપાડે, એનો માલિક એના ઉપર ગમે એટલો બોજો લાદ્યા કરે છતાં પણ એ માટી લઈ અને ગધેડો બોજો ઉપાડ્યા જ કરે, આ એનો ગુણ છે. આપણે એને કદાચ હસવામાં લેતા હોઈએ પણ થાક્યા વિના બોજો ઉપાડવો એનો ગુણ છે. ઠંડી ગરમીની પરવા ન કરે ક્યારે અને હંમેશા સંતોષ વાળો રહે, આ ત્રણ ગુણ ગધેડા પાસેથી શીખવા જોઈએ. ત્યાર પછી કાગડા પાસેથી પાંચ ગુણ શીખવાનું કહ્યું છે. ક્યાં પાંચ ગુણ? તો કે એનું ગુપ્ત ગૃહસ્થ જીવન. કાગડા કાગડી માળો ને એના ઈંડા ને તમે ક્યારેય બહુ જોયા નહીં હોય, એનું ગૃહસ્થ જીવન છે, ગુપ્ત છે. બીજું ચતુરાય, એ સ્વાભાવિક એના સ્વભાવમાં છે, કાગડો છે ને ચતુર હોય. યોગ્ય સમયે માળો બાંધી લેવો, આ એનો ત્રીજો ગુણ છે. એનામાં બેદરકારીનો અભાવ છે, બેદરકાર ન હોય કાગડો, તમે એને પાછળથી આમ કાકરો મારી અને એને મારી નાખો અથવા તો એને પકડી લો, આટલો એ આળસુ નથી, એમાં બેદરકારીનો અભાવ નથી. એટલે આમ આળસનો અભાવ, બેદરકારીનો અભાવ, ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાય અને યોગ્ય સમયે માળો બાંધી લેવો, આ પાંચ ગુણ કાગડા પાસેથી શીખવા જેવા છે. અને કુકડા પાસેથી ચાર ગુણો શીખવા જેવા છે. ક્યાં? તો કે લડાઈ કરવી, વહેલા સવારે ઉઠી જવું, પોતાની જાતભાઈની સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી, આ ચાર ગુણ કુકડા પાસેથી શીખવા જોઈએ. લડાઈ કરવી એટલેનો મતલબ ગમે એની સાથે લડાઈ કરવી એમ નહીં, અન્યાયની સામે લડાઈ કરવી એવું સમજવાનું છે. આવી રીતે માણસે આ 20 ગુણોને સર્વ પ્રકારની અવસ્થાઓમાં કામ લાગે એવા છે, આચરણમાં મૂકવા જેવા છે, એ જ અજય થશે એમ કહ્યું છે. બહુ સરસ મજાની વાત આ બધા શ્લોકોમાં કરવામાં આવી છે. આપણે ભાષાંતર જોતા જઈએ છીએ, ખૂબ મજાનું એવું ભાષાંતર છે. કદાચ હું અહીંયા
એની નીચે સીધો ક્રમ કરી અને તમને કહેતો જઈશ, તો પણ ભાષાંતર તમારી જાતે આવડશે, તમે જોજો. માણસે એમ કરી અને ભાષાંતર લેવાનું. માણસે સિંહાત એકમ, સિંહ પાસેથી એક. બકાત એકમ, બગલા પાસેથી એક. હા, હું ભાષાંતર કરું ને એની પહેલા આમાં ક્યાં સંધિ છૂટી પડી છે એ કહી દઉં, પછી આપણે ભાષાંતર કરીએ. તમારા પાઠ્ય પુસ્તકની અંદર તમે જોશો તો અહીંયા સિંહાદ એકમ એમ શબ્દ છે, ત્યાં સિંહાત એકમ, બકાદ એકમ, એમાં બંનેમાં સંધિ છૂટી પડી છે, બકાત એકમ. ત્યાર પછી સટ શુનઃ ત્રીણી ગર્ધ ભાત વાયસાદ પંચ શિક્ષેત ચ, એક અહીંયા સંધિ છે શિક્ષેત ચ. ચત્વારી કુકુટાદ અપી, એમાં કુકુટાદ અપી એટલે એક, આ બે, આ ત્રણ અને આ ચાર સંધિ આ શ્લોકની અંદર છે. ભાષાંતરને સરળતાથી કરી શકાય એ માટે એ સંધિ જોવી જરૂરી છે. હવે આપણે આનું ભાષાંતર કરીએ. માણસે સિંહ પાસેથી એક, બગલા પાસેથી એક, શુનઃ કૂતરા પાસેથી ષટ એટલે છ, કૂતરા પાસેથી છ. ગર્ધભાત ત્રીણી, ગધેડા પાસેથી ત્રણ. આને ચાર નંબર આપીએ. વાય સાત પંચ, કાગડા પાસેથી પાંચ. ચ અને કુકુટાત, કુકડા પાસેથી ચત્વારી. ચાર ગુણો શિક્ષે તો શીખવા જોઈએ. આ અપી એટલે પણ કોઈ જગ્યાએ ન લઈએ તો એ ચાલે. સિંહ પાસેથી એક, બગલા પાસેથી એક, કૂતરા પાસેથી છ, ગધેડા પાસેથી ત્રણ, કાગડા પાસેથી પાંચ અને કુકડા પાસેથી ચાર ગુણો શીખવા જોઈએ. ગુણો વધારાનો શબ્દ છે. કુકડા પાસેથી ચાર ગુણો શીખવા જોઈએ. આ પ્રકારે આ પહેલા શ્લોકનું ભાષાંતર આવે છે. તમને થોડી ઘણી મુશ્કેલી પડતી હોય તો થોડોક વિડીયો રિપીટ કરવાનો, એટલે એનું ભાષાંતર વ્યવસ્થિત આપણને આવડી જાય. હવે બીજા શ્લોકની અંદર સિંહ પાસેથી જે એક ગુણ લેવાની વાત કરી છે, એ કયો ગુણ બીજા શ્લોકમાં એ વાત કહી છે. સૌથી પહેલા આ શ્લોક અને એની સંધિ જોઈ જઈએ. પ્રભૂતમ અલ્પકાર્યમ વા યહ નરહ કર્તુમ ઇચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ. તમારા પાઠ્યપુસ્તકમાં આવા પ્રકારનો શ્લોક છે, એમાંથી કઈ કઈ જગ્યાએ સંધિ છૂટી પડી છે? તો કે પ્રભૂતમ અલ્પકાર્યમ, એક સંધિ અહીંયા છૂટી પડી છે. યો નરહ, યો નું યહ કર્યું છે, મૂળ શબ્દ કર્યો છે. કર્તુમ ઇચ્છતિ, એમાં કર્તુમ ઇચ્છતિ એવા બે શબ્દોની સંધિ છૂટી પડી છે. સર્વારંભેન, એમાં સર્વ આરંભેન એવા બે શબ્દો છૂટા પડે છે. ત્યાર પછી તત્કુર્યાત, એક અહીંયા સંધિ થઈ છે. સિંહાદ એકમ, એમાં સિંહાત એકમ એવા બે શબ્દો છૂટા પડ્યા છે. ભાષાંતર અહીંથી લેવાનું થશે. યહ નરહ, જે માણસ, યહ નરહ જે માણસ પ્રભૂતમ, પ્રભૂતમ એટલે ઘણું, વા, વા એટલે કે, વાનો અર્થ થાય કે, અલ્પ કાર્ય થોડું કાર્ય, કર્તુમ ઈચ્છતી
કરવા ઈચ્છે છે. જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે સર્વ આરંભેન બધા પ્રકારના ઉદ્યમ વડે, તેણે વધારાનો શબ્દ લેવાનો, તેણે બધા પ્રકારના ઉદ્યમ વડે તત્પુર્યાર્થ તે કરવું જોઈએ. સિંહાત એકમ પ્રકીર્તિતમ, સિંહ પાસેથી એકમ પ્રકીર્તિતમ એક ગુણ લેવાનું કહેવાયું છે. જો આમાં એકમ એટલે પ્રકીર્તિતમ નો અર્થ થાય કહેવાયું છે, બરાબર સમજો, એક કહેવાયું છે એમ અર્થ થાય, પણ ગુણ લેવાનું એ વધારાનો શબ્દ લઈ લેવાનો. સિંહ પાસેથી એક ગુણ લેવાનું કહેવાયું છે, આવી રીતે પાષ્ટંતરાનું થાય. ફરી એકવાર જુઓ, જે માણસ યહ નરહ, જે માણસ પ્રભુત ઘણું વા કે અલ્પકાર્યમ થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે બધા પ્રકારના ઉદ્યમ વડે તે કરવું જોઈએ. સિંહ પાસેથી આ એક ગુણ લેવાનું કહેવાયું છે. જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે બધા પ્રકારના ઉદ્યમ વડે તે કરવું જોઈએ. સિંહ પાસેથી આ એક ગુણ લેવાનું કહેવાયું છે. તો આવા પ્રકારે આનું ભાષાંતર આવે. જો વિદ્યાર્થી મિત્રો, તમે આજના આ ટાસ્કની અંદર પહેલો અને બીજો શ્લોક બરાબર સમજાઈ ગયો હશે, તો તમારી પાકી બુકની અંદર આ બંને શ્લોકો આ પ્રકારે સંધિ છૂટી પાડી એના ક્રમ કરી અને પછી એની નીચે ભાષાંતર લખજો. બે શ્લોક લખ્યા પછી બે ભાષાંતર ના લખતા, એક શ્લોક લખી એના ક્રમ કરી પછી એની નીચે એનું ભાષાંતર લખવાનું, પછી બીજો શ્લોક લખવાનો એના ક્રમ કરી પછી ભાષાંતર લખવાનું. આમ કરી અને પાકી બુકમાં તમારા આ બંને શ્લોકો લખી નાખજો. તો હવે પછીના જ્યારે પીરિયડમાં આપણે મળીએ બીજા વિડીયોના દાસમાં બીજા ભાગમાં, ત્યારે ત્રીજો, ચોથો અને પાંચમો આ ત્રણ શ્લોકો આપણે ભણીશું. બસ આજના દિવસે આટલું જ અસ્તુ.